જુદા જુદા ચલ આપેલા હોય, પેલા તો સૌ પ્રથમ તો તમને પદ આપેલા હોય બરાબર, પછી એ પદમાં તમારે ચલને ઓળખવાના, પછી ચલના જે સહગુણક હોય એને ઓળખવાના, પછી સજાતીય પદ અને વિજાતીય પદ એ પણ તમે શીખી લીધું છે, પછી તમારે સાદુરૂપ આપવાનું. તો એમાં શું કરતા હતા, તો કે સજાતીય પદ હોય એને બાજુમાં ગોઠવી દેતા હતા, પછી સાદુરૂપ આપવામાં પહેલા જેનો સરવાળો થતો હોય એ સંખ્યા પદને ગોઠવતા હતા, અને પછી બાદબાકી થતી હોય એ પદને ગોઠવતા હતા. તો આપણે સાદુરૂપ આપવાનું છે, જુદા જુદા પદ છે એનો સરવાળો કરતા શીખવાનું છે બરાબર. તો બધાએ પોતપોતાની ટેક્સ્ટબુક તમારી પાસે રાખવાની છે, અને સાથે નોટબુક અને પેન એ બધું લઈ અને તમારે બેસી જવાનું છે. તો આપણે બાદબાકી બે એમાં ચાર દાખલા, ત્રણ દાખલા સુધી થઈ ગયેલા હતા, પછી જ્યાં સુધી અધૂરું છે ત્યાંથી આપણે વિડીયો લેક્ચરની શરૂઆત કરેલી છે. તો ચાલો જોઈએ આ દાખલા. આ દાખલામાં શું કરવાનું છે, સ્વાધ્યાય બાદબાકી બે નો પ્રશ્ન બીજો, એમાં સરવાળો કરો એવી સૂચના આપેલી છે, બધા ધ્યાનથી જોજો. હવે એમાં તમારે આટલા દાખલા બાકી છે, કુલ તમને એમાં 10 દાખલા આપેલા છે બરાબર. તો આપણે દાખલા નંબર 6 થી શરૂઆત કરવાની છે. હવે જુઓ એમાં તમને અહીંયા જુદા જુદા પદ આપેલા છે, આ જ્યાં જ્યાં તમને અલ્પવિરામ દેખાય છે ને ત્યાંથી એ બીજું પદ શરૂ થાય છે, પદો બધા અલગ પડે છે બરાબર. તો આ જુદા જુદા પદમાં જ્યાં તમને અલ્પવિરામની નિશાની દેખાય ત્યાંથી પદ અલગ પડે છે, તો ત્યાં આપણને સરવાળો કરવાનું કીધું છે, તો આપણે પ્લસ ની નિશાની મૂકી દેશું બરાબર. પેલા શું આવ્યું છે, 5m માઇનસ 7m, પછી આ બીજું પદ એ આખું પદ આમાં પ્લસ કરવાનું છે, એટલે 3n માઇનસ 4m પ્લસ 2 થઈ ગયું. હવે ત્રીજું પદ, આ અલ્પવિરામ છે એના પછીનું આ ત્રીજું પદ, એ આખું પદ આમાં પ્લસ કરવાનું છે, કરી દઈએ આપણે 2m માઇનસ 3mn માઇનસ 5 બરાબર. આમાં આપણે સરવાળો કરવાનો હતો એટલે આપણે બધે પ્લસ મૂકી દીધું, જુદા જુદા પદને ભેગા કરવાના છે સરવાળો કરીને. હવે એના પછી સ્ટેપ જોઈએ, તો કે એક સરખા ચલ હોય સજાતીય પદ એને આપણે બાજુ બાજુમાં ગોઠવશું પહેલા. તો પહેલું પદ કયું છે, 5m, તો આ કયું ચલ છે, m. તો જોઈએ જે જે પદમાં m ચલ આપેલો હોય, ફક્ત m ચલ બરાબર, એને આપણે પાંચ પાસે ગોઠવશું. તો 5m, પછી જોઈએ પાછો m ચલ વાળું કયું પદ છે, તો કે આ માઇનસ 4m, નિશાની સહિત આપણે એ પદ મૂકવાનું રહેશે. પછી અહીંયા પાછું છે m વાળું પદ, શું છે, 2m બરાબર. હવે ક્યાંય m વાળા પદ દેખાતા નથી, હવે આપણે જોઈએ n વાળા પદ. તો અહીંયા કેવી નિશાની છે, માઇનસ 7m, માઇનસ 7m. હવે એના પછી પ્લસ 3m, પછી પાછું n વાળું પદ છે ક્યાંય, તો કે ના હવે n વાળું પદ ક્યાંય નથી. તો m વાળા પદ આવી ગયા, n વાળા પદ આવી ગયા. હવે અહીંયા તમને m n બંને આપેલા હોય, બંને ચલ આપેલા હોય, m n એવું પદ આપેલું છે, શું છે, માઇનસ 3mn. હવે જુઓ m n ચલ હોય એવું બીજું કોઈ પદ તમને દેખાય છે, તો કે ના નથી દેખાતું બરાબર છે. તો આ એક જ પદ આવશે, માઇનસ 3mn. હવે શું બાકી રહે છે, તો કે અચળ પદ. મેં તમને કીધું હતું ને અચળ પદ કોને કહેવાય, જેમાં ચલ ના હોય બરાબર, ફક્ત સંખ્યા આપેલી હોય એને અચળ પદ કહી શકાય. તો શું છે સંખ્યા, તો કે પ્લસ 2, અને હવે બીજું અચળ પદ કયું છે, માઇનસ 5. સમજાઈ ગયું તમને. હવે આપણે આનું સાદુરૂપ આપી દેવાનું, તો જુઓ 5m માઇનસ 4m પ્લસ 2m. તો પહેલા સરવાળો કરવાનો, બધાને ખ્યાલ છે, તો આ પ્લસ છે 5m, પછી 2m એ કેવા છે પ્લસ, તો 5m પ્લસ 2m એટલે કેટલા થઈ જાય, 7m બરાબર. હવે એમાંથી આ માઇનસ
7m minus 4m એટલે 7 માંથી 4 છે તો કેટલા વધશે તો કે 3 તો અહીં શું આવશે 3m બરાબર સમજાઈ ગયું બધાને હવે આ m વાળા પદનું આપણે સાદુરૂપ આપી દીધું તો કે હા હવે જેના ચલ n છે એવા પદનું સાદુરૂપ આપશું તો જો અહીંયા છે minus 7m plus 3m હવે આ બંને પદો છે એમની નિશાની કેવી છે વિરુદ્ધ નિશાની બરાબર તો વિરુદ્ધ નિશાની હોય તો બંને પદ આ સંખ્યા જે છે એનું શું થાય વિરુદ્ધ નિશાની હોય તો હંમેશા બાદબાકી થાય બરાબર તો 7 માંથી 3 બાદ કરો તો શું વધે 4n બરાબર 7 માંથી 3 માઈનસ કરશું તો 4 આવશે હવે એની નિશાની કઈ લગાવશું તો કે આ બંનેમાંથી મોટું પદ કયું છે 7n એની નિશાની કેવી છે માઈનસ તો એ નિશાની અહીંયા લાગુ પડશે હવે એના પછી જો માઈનસ 3mn એના જેવું કોઈ બીજું પદ નથી એટલે એક પદ અહીંયા લખી નાખ્યું છે હવે અચળ પદ 2 માઈનસ 5 તો બંને પદની નિશાની વિરુદ્ધ છે એટલે એની થશે બાદબાકી તો 5 માંથી 2 જાય તો વધે 3 હવે આ 3 ની કેવી નિશાની આપવાની તો કે આ બંને માંથી જે મોટી સંખ્યા હોય એની નિશાની કેવી છે માઈનસ તો અહીંયા લાગુ પડશે માઈનસ તો આ છે જવાબ આપણી જે બધાને સમજાય છે તો ચાલો આપણે એના પછીનો 7 નંબરનો દાખલો જોઈએ એમાં શું છે 4x વર્ગ y પ્લસ હવે આ સરવાળો કરીએ પણ અહીંયા માઈનસ છે તો પ્લસ માઈનસ માઈનસ થઈ જશે 3xy વર્ગ પછી અહીંયા પણ સરવાળાની નિશાની આવશે બરાબર તો આની નિશાની માઈનસ છે તો પ્લસ માઈનસ માઈનસ થઈ જાય પછી 5xy વર્ગ અને અહીંયા માઈનસ નથી આવ્યું તો આના પછી સીધું આને પ્લસ કરી દેશું 5x વર્ગ y હવે શું કરવાનું તો કે x વર્ગ y જેના ચલ હોય એવા પદ શોધવાના છે x વર્ગ y તો કે આ નથી આ પણ નથી આ છે તો લખશું આપણે 4x વર્ગ y પ્લસ 5x વર્ગ y સમજાય છે બધાને હવે કયું પદ આવશે તો કે x y વર્ગ જેના ચલ હોય એવા પદ તો આ છે માઈનસ 3xy વર્ગ સમજાય છે બધાને હવે બીજું પદ xy વર્ગ વાળું કયું છે તો કે આ બી માઈનસ 5xy વર્ગ હવે આનો સરવાળો કરશું સમાન સજાતીય પદ હોય એનો સરવાળો એટલે 5 ને 4 9xy હવે xy વર્ગ ચલ છે એ પદોનો સરવાળો તો આ બેની નિશાની કેવી છે સરખી તો સરખી નિશાની હોય તો આ સંખ્યાનો શું થશે સરવાળો તો 8xy વર્ગ બરાબર હવે મોટું પદ કયું છે તો કે આ 5 એની નિશાની માઈનસ છે એટલે આને પણ માઈનસ લાગુ પડે આવી ગયો જવાબ 9x વર્ગ y માઈનસ 8xy વર્ગ હવે એના પછી દાખલા નંબર 8 જોશું આપણે 3e વર્ગ q વર્ગ માઈનસ 4pu પ્લસ 5 હવે અહીંયા પ્લસ કરશું પછી કૌંસમાં લખીએ માઈનસ 10p વર્ગ q વર્ગ હવે આ પ્લસ માઈનસ તો માઈનસ જ થઈ જવાનું છે ને એટલે આપણે પહેલા જ અહીંયા માઈનસ કરી દીધું પછી આ પદ આપણામાં પ્લસ કરવાનું એટલે શું આવશે પ્લસ 15 પ્લસ 9pq પ્લસ 7p વર્ગ q વર્ગ હવે જો જે પદોના ચલ p વર્ગ q વર્ગ હોય એવા પદો આપણે પાંચ પાસે લખી નાખશું 3p વર્ગ q વર્ગ હવે જો p વર્ગ q વર્ગ ક્યાં આવે તો કે આ થી તો એ પદ લખો માઈનસ 10p સ્ક્વેર q સ્ક્વેર ફરી પાછું જો જે પદ શોધી આપણે તો ક્યાં આવ્યું છે 7p સ્ક્વેર q સ્ક્વેર બરાબર હવે એના પછી તો કે જેના ચલ pq હોય ફક્ત pq એવા પદ લખવાના તો લખશું માઇનસ 4pq પછી હવે પાછું pq વાળું કોઈ પદ છે તો ક્યાં આવ્યું તો એમાં પ્લસ છે કરવાના 9pq હવે
હવે કેવા પદ વધ્યા તો કે અચળ પદ બરાબર તો કે 5 અને 15 5 15 હવે આનું સાત રૂપ આપી દઈએ તો 3 ને 7 કેટલા થાય 10 10 p વર્ગ q વર્ગ એમાંથી પાછા 10 p વર્ગ q વર્ગ બાદ કરી નાખવાના તે શું આવી જાય 0 તો એ લખવાની કઈ જરૂર છે નહીં હવે ખાલી pq વાળા પદ જોશું આપણે -4pq +9pq એટલે 9 માંથી 4 બાદ કરી નાખવાના તો શું બનશે 5pq હવે અચળ પદ લઈ લો તો 15 ને 5 કેટલા થશે 20 તો આ હતો જવાબ હવે એના પછી દાખલા નંબર 9 જોઈએ આપણે ab -4a +4b -ab હવે ત્રીજું પદ એમાં પ્લસ કરીએ 4a -4b છેને સાવ સરળ આવી જાય એવું હવે જેના ચલ ab હોય એવા પદને આપણે શોધીએ તો કે આ ab પાછું ab વાળું પદ ક્યાં છે તો કે અહીંયા -ab પછી a વાળા પદ એટલે -4a અને આ +4a હવે જેનો ચલ b હોય એવું પદ એટલે આ 4b -4b હવે તમે અહીંયા જુઓ આ દાખલો કેવો છે તો કે ab -ab બરાબર એટલે ab માંથી ab બાદ કરો તો શું આવે 0 પછી -4a ને +4a તો 4a માંથી 4a બાદ કરો તો શું આવે 0 તો આ બંને ઉડી જાય આ બંને ઉડી જાય અને આ બંને ઉડી જાય બરાબર તો વધુ શું તો કે 0 અમુક દાખલા એવા પણ આવશે કે જેનો જવાબ તમને શું મળશે 0 બરાબર શૂન્ય મળશે હવે છેલ્લો 10 નંબરનો દાખલો છે બરાબર આનો સરવાળો કરીએ આપણે જુદા જુદા પદોને આપણે સરવાળાના સ્વરૂપમાં લખી લેશું x સ્ક્વેર માઇનસ y સ્ક્વેર માઇનસ 1 હવે આ બીજું પદ છે તે આમાં પ્લસ કરશું આપણે તો y સ્ક્વેર માઇનસ 1 માઇનસ x વર્ગ હવે આ ત્રીજું પદ 1 માઇનસ x વર્ગ માઇનસ y વર્ગ હવે x વર્ગ વાળા જેટલા પણ પદો છે એને આપણે અહીંયા બાજુ બાજુમાં સરવાળો કરીને લખશું અહીં લખશું આપણે x વર્ગ પછી આ માઇનસ x વર્ગ અને ફરી પાછું હજી એક વખત માઇનસ x વર્ગ છે એ પણ આપણે લખી લેશું હવે કેનો વર્ગ આવશે તો કે y વર્ગ તો લખશું માઇનસ y વર્ગ પ્લસ y વર્ગ અને હવે કઈ દેખાય છે તો કે આ આની લાસ્ટમાં તો એ પણ લખી લેશું માઇનસ y વર્ગ હવે અચળ પદ લખશું બરાબર તો માઇનસ 1 માઇનસ 1 અને પ્લસ 1 આ દાખલો પણ સરસ છે સરખી રીતે સમજવાનો છે બધાએ તો જુઓ બધા આ x વર્ગ માંથી એક x વર્ગ બાદ થાય તો એ શૂન્ય આવી જશે એટલે એ બંને ઉડી જાય તો કેટલા x વર્ગ બાકી રહેશે તો કે માઇનસ x વર્ગ બાકી રહેશે તો કે હા હવે શું કરવાનું છે તો કે આ માઇનસ y વર્ગ ને પ્લસ y વર્ગ એ પણ ઉડી જશે તો શું બનશે તો કે માઇનસ y વર્ગ પછી માઇનસ 1 ને પ્લસ 1 એ પણ ઉડી જશે તો બનશે માઇનસ 1 તો આ દાખલો દાખલા નંબર 9 અને દાખલા નંબર 10 તે સરખા સમજવાના છે બંને દાખલા છે સાવ સેમ ઈઝી છે બરાબર તમને પણ તરત જ આવડી જશે જો આ દાખલા છે બરાબર એ તમારે દાખલા નંબર 6 થી 10 નંબરના દાખલા છે બધા દાખલા તમારે રફબુકમાં પણ ગણવાના છે અને આપણી જે ફેરબુક છે બરાબર બધાએ બનાવેલી છે બધાને ખ્યાલ જ છે એ ફેરબુકમાં પણ તમારે આ દાખલા પૂરા કરી લેવાના છે હવેથી આપણે જે લેક્ચરમાં અહીંયા જે વર્ક કરાવવામાં આવે એ બધું વર્ક તમારે રફબુકમાં એક એક વખત કરવાનું છે અને તમારી જે ફેરબુક તમે બનાવેલી છે એમાં પણ તમારે સાથે સાથે રોજે રોજનું વર્ક કરી લેવાનું છે બરાબર અને તમારી જાતે તમારે દાખલા કરવાની પ્રેક્ટિસ કરવાની છે જેથી કરી તમને લોકોને બધું યાદ રહે ઓકે ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં થેન્ક યુ